જે 124 વર્ષ જૂની પેઢી છે, 1899માં એમને શરૂ થયું હતું ગાંઠિયા બનાવવાનું, અને હાલ અત્યારે ઘણી બધી વસ્તુઓ ફરસાણની રાખે છે. આપણે સ્પેશિયલ એમના ફાફડા અને એક બે આઈટમ જેનાથી પ્રચલિત થયા છે એ વસ્તુ ટ્રાય કરશું. એટલે શરૂઆત જ્યારે દાદાએ કરી ત્યારે આ જ જગ્યાએથી કરી હતી કે બીજે? ના, જૂની જગ્યા છે, સોની બજારમાં, વડ બજાર કહેવાય. ઓકે, ત્યાં શરૂઆત કરી હતી. ફાફડા ગાંઠિયા સૌથી વધારે વખણાય ને આપણે? ફેમસ અમારે ફાફડા, મરીવાળા ને ભાવનગરી ઝીણા ગાંઠિયા. ઓકે, આ જે ગાંઠિયા દેખાય છે ને એ મને દાદા વાત કરતા હતા અંદર પેકિંગ થાય છે. આ ગાંઠિયાની શરૂઆત થઈ હતી અને 80% એ કે આ ગાંઠિયા લોકો બહારગામ મંગાવે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે મહુવામાં, અને સવારના અમે અત્યારે નાસ્તો કરવા માટે આવ્યા છીએ એક જગ્યાએ જે 124 વર્ષ જૂની પેઢી છે. અને ઘણા લોકો આ સાંભળીને એમ કહેશે કે અંગ્રેજો પહેલાં આઝાદી પહેલાં ગાંઠિયા ખાતા, હવે જે યંગસ્ટરને ખબર ન હોય 30-40 વર્ષ પહેલાં હજી ખાવાનું શીખા હોય એ થોડુંક એમના પરદાદા કે દાદા આગળથી જાણી લઈએ કે શું શું નાસ્તો મળતો. કેમ કે આ હું એટલે ચોખવટ કરું છું કે એક ટાઈમે ધોરાજીમાં એક આટલી જૂની પેઢી હતી, મેં એના ગાંઠિયાનો વિડીયો બનાવ્યો હતો. 100 વર્ષ પહેલાં બી ગાંઠિયા મળતા જ, અને મહુવામાં આવો આમના વિશે તમે કોઈને તમારા કોઈ રિલેટિવ્સ કે અહીંયા રહેતા હોય તો તમે તપાસ કરીને જાણી શકો છો. એમને બોર્ડ ઉપર એ લખેલું છે, 1899માં એમને શરૂ થયું હતું ગાંઠિયા બનાવવાનું, અને હાલ અત્યારે ઘણી બધી વસ્તુઓ ફરસાણની રાખે છે. આપણે સ્પેશિયલ એમના ફાફડા અને એક બે આઈટમ જેનાથી પ્રચલિત થયા છે એ વસ્તુ ટ્રાય કરશું, અને આગળ આપણે દાદાનો ઇન્ટરવ્યૂ કરશું, દાદાને મળશું અને પછી ટેસ્ટ કરીને આગળ તમને જણાવશું. એ પહેલાં તમને લોકેશન કહી દઉં, પરશુરામ ચોક કહે છે મહુવામાં આ જગ્યાને. અને મારી સાથે ગોપાલભાઈ જોડાયા છે ભાવનગરવાળા, અને હવે ફટાફટ છે ને ગાંઠિયાની મજા માણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો દાદા? મજામાં. દાદા આપણું પૂરું નામ જણાવી દો ને. હા, મારું નામ છે શેઠ અશોકભાઈ રાયચંદભાઈ. ઓકે, કૌંસમાં રાયા દાદા ગાંઠિયાવાળા. ઓકે, એ તમારા પપ્પા થાય? મારા પપ્પા. ઓકે, અત્યારે આ કેટલામી પેઢી બિઝનેસ રન કરે છે? અમારે 4th પેઢી. ઓકે, કેટલા વર્ષથી અહીં અંદાજે? અંદાજે અમારે 122-124 વર્ષ જેવું છું. એમ? ઓહો, એટલે શરૂઆત જ્યારે દાદાએ કરી ત્યારે આ જ જગ્યાએથી કરી હતી કે બીજે? ના, જૂની જગ્યા છે, સોની બજારમાં, વડ બજાર કહેવાય. ઓકે, ત્યાં શરૂઆત કરી હતી. અને હવે અહીંયા કેટલા વર્ષથી આ દુકાન? અહીંયા અમારે 2008 સાલમાં આવ્યા. અમારી જૂની બ્રાન્ચ ત્યાં છે, ગોળ બજારની. ઓકે, પછી બીજું બધું ફરસાણ બનાવીએ. તીખી ફાફડી છે, તીખા ગાંઠિયા છે, ફૂલોવડી, ચેવડો, અમારા નાયલોન ભાવનગરી ઝીણા ગાંઠિયા છે. ઓકે, આ બધી વસ્તુ વખણાય. ફાફડા ગાંઠિયા સૌથી વધારે વખણાય ને આપણે? ફેમસ ફાફડા, મરીવાળા ને ભાવનગરી ઝીણા ગાંઠિયા. ઓકે, તો ફાફડા ગાંઠિયા ટ્રાય કરીએ તમારા? હા, ચોક્કસ. આપણો નાસ્તો આવી ગયો છે, એકદમ નાયલોન ફાફડા છે, અને અહીંયા સંભારો દેખાડો છો તમે, કાચી કેરી ને બધું નાખ્યું છે, સંભારો બનાવ્યો છે લાલ. ઓહો, થોડો સ્પાઈસી છે, જરાક ખટાશ છે, અને વચ્ચે કાચી કેરી જે આવે છે એના લીધે વધારે મોજ આવે. કાચી કેરીની ખટાશ ભળે ને એટલે તીખો સ્વાદ છે ને એકદમ નોર્મલ થઈ જાય, સ્વાદ મજા આવે. મજા આવી ગઈ ભાઈ, પેલો વિડીયો શૂટ કરી છે પણ પરફેક્ટ જગ્યાએ પહોંચ્યા છે. એક આ લોટીઓ સંભારા જેવું છે એ ટ્રાય કરીએ. હવે ચટણી કેવો? ચટણી, આઈ થિંક ચટણી કહેવાતી છે, ખટમીઠી છે. ટેસ્ટ સરસ છે બાપુ, આ શેની બનાવી છે? કેરી એક તો સ્વાદ આવે છે કેરીનો, અને ગાંઠિયાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો કે ખમણનો ભૂકો લાગે છે, સરસ છે, જોરદાર ચટણી છે. અને જે મેઇન પ્રોડક્ટ છે ને ભાઈ મને કહેતા હતા એ એક વસ્તુ બધાને બાકી છે એ જરાક મંગાવી લઉં. ભાઈની આ ભરતી પૂરી ટ્રાય કરી લઈએ આપણે, એકદમ મિની પૂરી છે.
એકદમ ખસતી છે, એકદમ ખસતી. મોટા નાખો એટલે રારા છે. આ જે ગાડિયા દેખાય ને, એ મને દાદા વાત કરતા હતા, અંદર પેકિંગ થાય છે, મુંબઈ પાર્સલ જાય છે એમનું, એના માટે પેકિંગ થતું હતું. મને વાત કરી આ ગાડિયાની શરૂઆત થઈ હતી અને 80% એ કે આ ગાડિયા લોકો બહારગામ મંગાવે છે. આનો ટેસ્ટ છે ને ભાવનગરી ગાડિયા જેવો છે. ભાવનગરી જ છે? ભાવનગરી ગાઠિયામાં જ પતલો ગાડીઓ એકદમ, જેમ ભાઈએ કીધું કે ભાવનગરી જ ગાડીયા છે. ખાલી ગાટીઓ છે ને એકદમ પતલો છે, જેને સેવ ગાઠિયા તરીકે ઓળખાય છે, એમની સેવ છે. અને આ તો અમે અત્યારે અહીંયા ઊભા છીએ મહુવામાં. મેં જોયું અમારા સવારના ઘણા નાસ્તાના વિડીયો લેવા હતા, અમે તો વહેલા રેડી થઈ ગયા હોય હંમેશાની જેમ. અહીંની બજાર છે ને નાસ્તાનું, ખાણીપીણીનું 9 વાગ્યા પછી મેઇન ચાલુ થાય છે. અને પાછળ કન્ટિન્યુ તમે જોઈ શકો છો કે આજે આડો દિવસ છે. હું જ્યારે આ શૂટ કરું છું મંગળવારનો દિવસ છે, અને લોકો ગરમ ગરમ ગાંઠિયા અને આ બધું ફરસાણ ને લેવા આવે જ રાખે છે. વીકેન્ડ હોય, સેટરડે સન્ડે હોય ત્યારે લાઈનમાં વારો આવતો હોય છે આ જગ્યાએ. આજે ખમણ ચાસણીથી ભરેલું સ્વીટ જરાક વધારે લાગે છે. વઘાર માપે છે ટૂંકમાં, મરચા ને એવું બધું. નકર આપણે બીજે જોઈએ ને તો મરચા ને એ બધું ભરી ભરીને દીધું હોય ને લોકો એ ખાવાનું પસંદ કરતા ગણાય. જેવું ગામ એવું કલ્ચર હોય, ત્યાંનું ફૂડ ને એ બધું એની એક રીતભાત અલગ હોય. અને અમે આવ્યા હતા એના ગરમ ગાંઠિયા ખાવા માટે, અને બહુ સરસ જગ્યા છે, મજા આવી. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વધુ બધું આગળ શેર કરજો. અને મહુવામાં જેટલા આપણા ભાઈ બહેનો આ વિડીયો જોતા હોય, આ જગ્યા કોણ કોણ નાસ્તો કરવા આવે છે, કેટલા વર્ષથી આવે છે, એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને જે લોકોને ખ્યાલ ન હોય એને ખ્યાલ આવે એકચ્યુઅલમાં કે આ કેટલા વર્ષ જૂની પેઢી છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.